નમસ્કાર. 9 જૂન આજનો દિન મહિમા કલાપી સુરસિંહજી ગોહેલની પુણ્યતિથિ. મારા જોગી ઠાકુર, કવિતાને પ્રગટવા દો. આ પંક્તિ અમને પ્રકાશ આપશે. આ સંસારમાં રહ્યા રહ્યા પણ અમે નિર્વાણને આંબી શકશે. સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કલાપી. વર્ષોથી પોતાની કવિતા અને જીવનથી ગુજરાતના રસિકજનોના હૃદયમાં બિરાજમાન ગુજરાત સૌરાષ્ટ્રના લાઠીનગરના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કલાપી. કલાપીનો જન્મ સૌરાષ્ટ્રના લાઠીના રાજકુટુંબમાં તારીખ 26 જાન્યુઆરી 1874ના રોજ થયો હતો. 1882 થી 1890 સુધી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યા અભ્યાસ. અભ્યાસકાળ દરમિયાન ઈસવીસન 1886માં પિતા તખ્તસિંહજી અને 1888માં માતા રામબાનું અવસાન થયું હતું. 15 વર્ષની વયે ઈસવીસન 1889માં કલાપીના લગ્ન એક સાથે રોહા કચ્છના કુંવરી રાજબા રમાબા અને કોટડા સાંગાણીના આણંદીબા કેશરબા સાથે ખાંડા લગ્ન થયા હતા. પિતા અને મોટા ભાઈના અવસાનથી સુરસિંહજી સગીર વયે જ લાઠી રાજ્યના ગાદીવારસ ઠરેલા. એમને 1895માં લાઠી સંસ્થાનનું રાજપદ સોંપાયું. એ સમયે સૌરાષ્ટ્રના રજવાડા કાઠિયાવાડની અંગ્રેજ એજન્સીની દેખરેખ નીચે હતા. કાશ્મીર અને અન્ય સ્થળોએ થયેલું પ્રકૃતિ દર્શન એમની કવિતામાં એક અગત્યના અંશ તરીકે આવિર્ભૂત થયું છે. દેશ દર્શને કવિને ભારતનો વાસ્તવિક પરિચય કરાવી તેમની દેશપ્રીતિને પોષી તથા પત્નીઓના વિયોગ દ્વારા તેમના પતિ હૃદયના પ્રણય ધબકારને વેગવંતો બનાવી એમની પ્રણય કવિતામાં કરુણા અને આર્દ્રતાનું સિંચન કર્યું. એમના જીવનની ઘટનાઓ એમની કવિતા માટે પ્રેરક બળ બની રહે છે. રાગ ને ત્યાગની વચ્ચે હૈયુએ ઝૂલતું હતું એ ભરત માટે લખાયેલી પંક્તિ કલાપીને પણ પૂરેપૂરી લાગુ પડે છે. કલાપીના રાગનું પાત્ર બને છે શોભના. આ શોભના તે કલાપીથી 8 વર્ષ મોટા તેમના સ્નેહ રાગની રમાબાની એક સમયની દાસી મોંઘી. સોહામણી અને ચંચળ મોંઘી સુરીલો કંઠ ધરાવતી હતી. અન્ય દાસ દાસીઓ કરતા તેની નજાકત મીઠી વાણી અને મંજુલ સ્વરને કારણે સુરસિંહજીના મનનો વિશેષ ભાવ પ્રાપ્ત કરે છે. પુષ્પ પરે ટપકતા સુતુષાર બિંદુ ને સ્નિગ્ધ પાખ ફૂલની મકરંદ ભીની અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ વાશ્વેત દૂધ સમરે સમયના વહેવા સાથે બાળકી મોંઘીના મન ચિત્ત અને બુદ્ધિનો વિકાસ જોઈ કલાપી તેનું શોભના નામકરણ કરે છે. આરંભનો કલાપીનો વાત્સલ્ય ભાવ આખરે પ્રણય ભાવમાં પરિવર્તિત થાય છે. પરિણામે પ્રણય ત્રિકોણ સર્જાય છે. શોભના પ્રત્યેનો પ્રણય કલાપીના ચિત્તમાં તીવ્ર મંથન પ્રગટાવે છે. મેં પૂતળી કઈ છે ઘડી દિલમાં હજારો હોશથી એ પૂતળી જે
खामी नजर आवे नहीं ए देखना रो बावरो। પણ આ વાત રમાબાને સ્વીકાર્ય થતી નથી અને તક મળતા શોભનાને તેની જ કોમના યુવાન સાથે પરણાવી દેવામાં આવે છે। દુખી દિલ દર્દ ને ગાતા જીગરની આહ માલાતા ફના ઈશ્કે સદા થાતા હવે હું આજ પરવાર્યો નલું છું એક આંસુ એક સરખા પ્રવાહે બે સ્ત્રીને ચાહવાનું નીડર અને નિખાલસ બયાન તો કલાપી જ કરી શકે। ઉને ન ચાહું ન બન્યું કદી એ તેને ન ચાહું ન બને કદી એ ચાહું છું તો ચાહીશ બે કલાપી જ્યારે જ્યારે પ્રકૃતિ સૌંદર્ય નિરખે છે ત્યારે ત્યારે તેમના તન મન પ્રસન્ન થઈ જાય છે અને વિશ્વ ઐક્યનું તેમને દર્શન થાય છે। સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે। આર્યા અને મનહર છંદથી કલાપીએ કાવ્ય સર્જન શરૂ કર્યો। શિખરિણી, શાર્દુલ વિક્રડિત, વસંત તિલકા, સ્ત્રગધારા, મંદાક્રાંતા, માલિની, હરિણી, ઉપજાતિ, તોટક, અનુષ્ટુપ, હરિગીત વગેરે છંદોને કુશળતાપૂર્વક પોતાની કવિતામાં પ્રયોજ્યા છે। કલાપીએ ગુજરાતના હૃદયને જે પોષણ આપ્યું છે એ બીજો કોઈ કવિ આપી શકે તેમ નથી। કલાપીની કવિતાનો સારો એવો ભાગ એક સાચા દિલપ્રેમીની પદ્ય આત્મકથા છે। દિન એક ગયો પછી લાખ ગયા શિરમાં પડ્યા પણ આવી ચૂક્યા પૂરનું જળવું એ શમી જ જશે પણ તે ચટકું ફરી ક્યાં ૧૮૭૪ થી ૯ ૬ ૧૯૦૦
26 વર્ષ 5 મહિના અને 11 દિવસનું માત્ર એમનું જીવન. જીવન પટ ટૂંકો પણ સર્જન પટ વિશાળ, એટલે કલા. યાદી ભરી ત્યાં